મિત્રો, આજે આપણે જાણીશું રઘુવીર ચૌધરી વિશે, જેઓ આધુનિક સર્જક છે, તેમના જીવન પરિચય વિશે, તેમના કવન પરિચય વિશે, અને અંતમાં આપણે એમસીક્યુ જોઈશું જેમાં આપે જવાબ આપવાના છે. મિત્રો, રઘુવીર ચૌધરી આપણા ખૂબ જ મહત્વના સર્જક છે અને આધુનિક સર્જક છે, અને લગભગ દરેક પરીક્ષાઓમાં તેમના વિશે આવે જ છે. તો આ વિડીયો પૂરો જોવા વિનંતી છે. સૌ પ્રથમ આપણે રઘુવીર ચૌધરીનો ટૂંક જીવન પરિચય જોઈ લઈએ. રઘુવીર ચૌધરીનો જન્મ 5 ડિસેમ્બર 1938 ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં પૂરું કર્યું હતું. ત્યારબાદ તેમણે 1960 હિન્દી વિષય સાથે BA કર્યું હતું. તેમણે 1962 MA અને 1979 હિન્દી ગુજરાતી ધાતુકોશ વિષય પર PhDની ઉપાધિ મેળવી હતી. તેઓ BD આર્ટ્સ કોલેજ ગુજરાત વિદ્યાપીઠ અને હક આર્ટ્સ કોલેજ અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ 1977 તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં હિન્દીના અધ્યાપક રહ્યા હતા અને 1998 તેઓ અધ્યક્ષ તરીકે ત્યાંથી નિવૃત્ત થયા હતા. હુલામણું નામ લોકાસુરી વૈશાખ નંદન એમનું હુલામણું નામ છે. હવે આપણે રઘુવીર ચૌધરીના સર્જન વિશે ચર્ચા કરીએ. તેમના કાવ્ય સંગ્રહો છે તમસા 1967 બહાર પડે છે. બીજો એમનો કાવ્ય સંગ્રહ છે વહેતા વૃક્ષ પવનમાં 1984 બહાર પડે છે. ત્યારબાદ ફૂટપાથ અને શેઢો 1987 બહાર પડે છે. ત્યારબાદ પરદેશ 1987 બહાર પડે છે. પાદળના પંખી 2007 તેમના કાવ્ય સંગ્રહો આ પ્રમાણે બહાર પડે છે. હવે મિત્રો, તેમની નવલકથાઓ જોઈ લઈએ. તેમની નવલકથાઓ ખૂબ જ છે, તો દરેક નવલકથા આપણે એક એક સાલવારી પ્રમાણે જોઈ લઈએ. કેટલીક પરીક્ષાઓમાં કાલાનુક્રમે ગોઠવો, તેથી હું દરેક કૃતિને તેની સાલવારી પ્રમાણે જ ક્રમ આપેલો છે. તો સાલ નથી પૂછાતી, પણ તેનો ક્રમ પૂછાય છે, તેથી આપ ક્રમ યાદ રાખવા વિનંતી છે. પૂર્વરાગ 1964 સૌ પ્રથમ તેમની નવલકથા બહાર પડે છે. ત્યારબાદ અમૃતા 1965 બહાર પડે છે. તેના મુખ્ય પાત્રો છે અમૃતા, અનિકેત એ તે નવલકથાના પાત્રો છે. અને અમૃતા નવલકથા ખૂબ જ અગત્યની છે, કારણ કે નેટ સ્લેટની એક્ઝામમાં તે આવે છે. અમૃતા, અનિકેત એ તેના પાત્રો છે. આવરણ 1966 બહાર પડે છે. એકલવ્ય 1967 બહાર પડે છે. પંચપુરણ 1967 બહાર પડે છે. તેડાગર 1968 બહાર પડે છે. પરસ્પર 1969 બહાર પડે છે. વેણુ વત્સલા 1972 બહાર પડે છે. ઉપરવાસ, સહવાસ અને અંતરવાસ આ તેમની કથાત્રયી છે. આ પણ એક અગત્યની વસ્તુ નવલકથાઓ છે. ઉપરવાસ, સહવાસ અને અંતરવાસ 1975 આ કથાત્રયી બહાર પડે છે. લાગણી 1976 બહાર પડે છે. ત્યારબાદ શ્રાવણ રાતે 1977 તેમની નવલકથા બહાર પડે. આ સિવાય તેમની અન્ય નવલકથાઓ પણ છે, તે પણ જોઈએ. તેમની અન્ય નવલકથામાં છે કંડક્ટર 1980 બહાર પડે છે. ત્યારબાદ પ્રેમંશ 1982 બહાર પડે છે. બાકી જિંદગી 1982 બહાર પડે છે. વચલું ફળિયું 1983 બહાર પડે છે. મનોરથ 1986 બહાર પડે છે. ઈચ્છાવર 1987 બહાર પડે છે. અંતર 1988 બહાર પડે છે. જે ઘર નાર સુલક્ષણા 1989 બહાર પડે છે. શ્યામ સુહાગી 1989 બહાર પડે છે. ગોકુળ, મથુરા અને દ્વારકા 1986 આ ત્રણેય નવલકથાઓ બહાર પડે છે, જે કૃષ્ણ જીવન પર આધારિત છે. કલ્પ
कल्पलता 1992 बाहर पड़े छे, समझण विना छूटा पड़वु 2003 बाहर पड़े छे, क्यों अर्जुन 2004 ते बाहर पड़े छे। आ नवलकथा तेमनी मुख्य आ प्रमाणेनी नवलकथाओ हती मित्रों। आकस्मिक स्पर्श 1966 માં તેમની નવલિકાઓ બહાર પડે છે, એટલે કે ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે આ મિત્રો। આકસ્મિક સ્પર્શ 1966 માં બહાર પડે છે। બીજો છે ગેરસમજ 1968 માં બહાર પડે છે। બહાર કોઈ છે 1972 માં બહાર પડે છે। નંદીઘર 1977 માં બહાર પડે છે। અતિથિગૃહ 1988 માં બહાર પડે છે। મંદિરની પછી તે 1999 માં બહાર પડે છે। વિરહિણી, ગણિકા અને અન્ય કથાઓ 1999 માં બહાર પડે છે। પ્રાણ પ્રતિષ્ઠા 2005 માં તેમની નવલિકા સંગ્રહ બહાર પડે છે। વિવેચન સંગ્રહ તેમના વિવેચન સંગ્રહોમાં છે। અદ્યતન કવિતા 1976 માં બહાર પડે છે। વાર્તા વિશેષ 1976 માં બહાર પડે છે। ગુજરાતી નવલકથા રાધેશ્યામ શર્મા સાથે 1972-77 દરમિયાન પડે છે। દર્શકના દેશમાં 1980 માં બહાર પડે છે અને આ દર્શકના દેશમાં કેટલીક પરીક્ષાઓમાં આ ખૂબ અગત્યનું છે, તેથી દર્શકના દેશમાં કોનો વિવેચન સંગ્રહ છે 1980 બહાર પડ્યો હતો, તો રઘુવીર ચૌધરીનો વિવેચન સંગ્રહ છે, ખાસ યાદ રાખો। જયંતિલાલ 1981 બહાર પડે છે। હવે મિત્રો આપણે રઘુવીર ચૌધરીના નાટક વિશે જોઈ લઈએ। અશોકવન અને ઝૂલતા મિનારા જે તેમના નાટક છે 1977-70 બહાર પડે છે। ત્યારબાદ સિકંદર સાની 1979 બહાર પડે છે। નજીક 1985 તેમનું નાટક બહાર પડે છે। ત્યારબાદ ડીમલાઇટ 1973 બહાર પડે છે। ત્રીજો પુરુષ 1982 બહાર પડે છે। તેમના એકાંકીઓમાં છે તેમના સંપાદનોમાં છે મુક્તાનંદની અક્ષર આરાધના 1980 બહાર પડે છે। ત્યારબાદ સ્વામિનારાયણ સંત સાહિત્ય 1981 બહાર પડે છે। રંગભર સુંદર શ્યામ રમે 1981 બહાર પડે છે, જે હિન્દીમાં છે। માનસથી લોકમાનસ 2009 બહાર પડે છે। મોરારી બાપુના જીવન પર આધારિત આ માનસથી લોકમાનસ પુસ્તક છે। તેમના બચપન, તેમના જે શિબિરો, તેમના આધ્યાત્મિક જીવનને લગતી માનસથી લોકમાનસમાં રઘુવીર ચૌધરી સાહેબે 2009 એમનું પુસ્તક બહાર પાડ્યું, જેનું મોરારી બાપુના જીવન આધારિત છે તે પુસ્તક। હાસ્ય રસની કૃતિઓમાં છે સુખ સુખે સંસારમાં, ત્યારબાદ ઊંઘ અને ઉપવાસ, આ તેમની હાસ્ય રસની કૃતિઓ છે। ત્યારબાદ સહરાની ભવ્યતા તેમનો નિબંધ સંગ્રહ છે, જે 1980 બહાર પડે છે। તિલક કરે રઘુવીર વ્યક્તિચિત્રોનો સંગ્રહ છે। પુનર્વિચાર 1999 નિબંધ સંગ્રહ બહાર પડે છે। પ્રેમ અને કામ 2006 બહાર પડે છે। ત્યારબાદ વાડમાં વસંત તે પણ તેમનો નિબંધ છે। ભૃગુ લોન્છન એ પણ એમનો નિબંધ સંગ્રહ છે। મુદ્દાની વાત એ રઘુવીર ચૌધરી સાહેબનો નિબંધ છે। બારીમાંથી બ્રિટન પ્રવાસ વિશેનું તેમનું રઘુવીર ચૌધરી સાહેબનું પુસ્તક છે। અમેરિકા વિશે 2005 તેમનું પ્રવાસ વિશેનું પુસ્તક બહાર પડે છે। તેમને મળેલા પુરસ્કારોમાં છે 1965 કુમાર ચંદ્રક, 1975 રણજીતરામ સુવર્ણ ચંદ્રક, 1977 દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળે છે, 1988 ઉત્તર પ્રદેશ સરકાર તરફથી સૌહાર્દ સન્માન મળે છે,
1994માં દર્શક એવોર્ડ મળે છે. 1997માં કમા મુનશી સુવર્ણચંદ્રક એમને મળે છે. 2001માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળે છે. હવે મિત્રો આપણે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન જેને આપણે એમસીક્યુ તરીકે ઓળખીએ છીએ જેનું પૂરું નામ છે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન, જેમાંથી મલ્ટી એટલે વધારે ચોઇસ પસંદ કરવાના છે. ક્વેશ્ચન નીચે આન્સર આપેલા જ હોય તેમાંથી પસંદ કરવાના જે હોય ઓપ્શન એને મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈ લઈએ. વહેતો વૃક્ષ પવનમાં કોનો કાવ્ય સંગ્રહ છે? મિત્રો આપે કોમેન્ટ બોક્સમાં આના જવાબો આપવાના છે. જો તમે લખશો, જવાબો લખશો તો વધુ યાદ રહેશે, પરીક્ષામાં પણ યાદ આવશે કે હું આ જવાબ લખ્યો હતો. વહેતો વૃક્ષ પવનમાં કોનો કાવ્ય સંગ્રહ છે? ઓપ્શન એ છે ચંદ્રકાંત ટોપીવાળા, ઓપ્શન બી છે રઘુવીર ચૌધરી. જો આપને જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. નીચેનામાંથી રઘુવીર ચૌધરીનો વિવેચન સંગ્રહ કયો છે? એ દર્શકના દેશમાં, બી અપરિચિત, અ અને બ. આપે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. અમૃતા નવલકથાના લેખક કોણ છે? અમૃતા નવલકથાના લેખક કોણ છે? ઓપ્શન એ છે રઘુવીર ચૌધરી, ઓપ્શન બી છે ચંદ્રકાંત ટોપીવાળા. ફરીથી અમલકથાના લેખક કોણ છે? એ રઘુવીર ચૌધરી, બી ચંદ્રકાંત ટોપીવાળા. પ્રશ્ન ચાર, સહરાની ભવ્યતા કયા સ્વરૂપની કૃતિ છે? એ નિબંધ સ્વરૂપની, બી નવલકથા સ્વરૂપની. સહરાની ભવ્યતા કયા સ્વરૂપની કૃતિ છે? એ નિબંધ સ્વરૂપની, બી નવલકથા સ્વરૂપની. પ્રશ્ન પાંચ છે, ઉપરવાસ, સહવાસ અને અંતરવાસ કથાત્રયના લેખક કોણ છે? ઉપરવાસ, સહવાસ અને અંતરવાસ કથાત્રયના લેખક કોણ છે? એ રઘુવીર ચૌધરી, બી સુરેશ જોશી. આપે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આપ ટૂંકમાં પણ જવાબ આપી શકો છો કે પ્રશ્ન એક ઓપ્શન એ, પ્રશ્ન બે ઓપ્શન બી, એ રીતે પણ આપ જવાબ આપી શકો છો. મિત્રો હું આપની દરેક કોમેન્ટ જોઉં છું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો મિત્રો આપે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી આપને તુરંત નવા વિડીયો મળી રહેશે. ગુજરાતી સાહિત્યની સૌથી મોટી મારી ચેનલ છે મિત્રો, અને જો આપ વધુ લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો તો મને વધુ નવા વિડીયો બનાવવાની શક્તિ મળશે અને પ્રોત્સાહન મળશે. તો મિત્રો લાઈક કરો, પોતાના મિત્રોમાં મારા વિડીયો શેર કરો અને નવા નવા આપના સજેશનો પણ આપો કે શું કયું આપને જરૂર છે, કયા વિષય પર વિડીયો નવા આપને જરૂર છે તે પણ આપ જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.